फ्रेंड्स मारी YouTube चैनल रीटा स्टिच एंड क्राफ्ट में तमारू स्वागत छे। आजे हूँ 2 मीटर कापड़ माथी आपणे सलवार केवी रीते बनावू ए हूँ तमने शीखवाडवानी छू। तेना माटे मैं आ 2 मीटर कपड़ो लीधो छे, ते 4 फोल्ड करी लीधो छे। तो आ 4 वाळो कपड़ो छे आपणो, अने रेडी सलवार माथी कटिंग केवी रीते करवू ए हूँ तमने शीखवाडीश। तेना माटे आपणे आ सलवार लीधी छे। सौप्रथम आपणे आजे नीचेनो भाग छे घेरवाळो ते माप करवानो छे आपणे। ते 36.5 ઇંચ છે, તો આપણે 2 ઇંચ વધારવાનું છે અથવા 1.5 ઇંચ પણ આપણે વધારી શકીએ છીએ। હું આમાં 1.5 ઇંચ વધારવાની છું, તો આપણે અહીંયા જોઈ લેશું કેટલા ઇંચે નિશાન આવે છે। તો આપણે આ 38 ઇંચે નિશાન આવે છે, તો આપણે 38 ઇંચે આ ભાગ આમનામ રાખવાનો છે। ઉપરનો ઘેર આપણે જેટલો હોય તેટલો જ રાખવાનો છે। ઘેર 20 ઇંચ છે અને આપણે 2 ફોલ્ડ કરશું તો 40 ઇંચનો ઘેર રહેશે। અને જે આ ગાળાનો ભાગ છે તે આમાં સીધો છે, આપણે આમ રાઉન્ડ શેપ પણ લઈ શકીએ છીએ। મોડીનો ભાગ છે તે હવે આપણે માપ કરશું। મોડીનો ભાગ 7.5 ઇંચ છે, સિલાઈ સહિત આપણે 7.5 ઇંચે અહીંયા નિશાન કરવાનું છે। તો આપણે અહીંયા 7.5 ઇંચે નિશાન કરી લીધું છે। હવે આ ભાગ છે આપણે અહીંથી આમ ક્રોસમાં લઈ લેવાનો છે। આ રીતે જોઈ શકો છો, આવી રીતે આપણે નિશાન કરી લેવાનું છે। નીચેનો ઘેરનો ભાગ આપણે કટ થઈ ગયો છે। હવે આપણે ઉપર નેફાનો ભાગ આમાંથી કરવાનો છે। તે આપણે કપડું આ સરખું ચારે ભાગ છે આપણે આવી રીતે સરખા કરી લેવાના છે। જોઈ શકો છો આવી રીતે ચારે ભાગ આપણે સરખા કરી લેવાના છે। હવે આપણે ઉપર
લેખાની લંબાઈ અને પહોળાઈ માપવાની છે। પહોળાઈ 23 ઇંચ છે તો આપણે 24 ઇંચ નિશાન કરવાનું છે। તો આપણે જે 24 ઇંચ નિશાન કરવાનું છે તે આપણે અહીંથી લઈને આયા સુધી કરવાનું છે, પા અહીંથી આયા સુધી પણ કરી શકશું। તો આપણે અહીંથી નિશાન લઈશું 24 ઇંચ છે, 24 ઇંચ આપણે અહીં નિશાન કરી લઈશું। लंबाई छे ते माप करवानी छे आपणे। अहींथी लंबाई केटली थाय छे तो 7 इंच छे अने 2 इंच आपणे एक्स्ट्रा राखवानुं छे आ रीते तो 8.5 इंच थाय छे। तो आपणे अहींथी 8.5 इंच निशान लेशुं। आपणे अहींथी 8.5 इंच निशान लेवानुं छे। गोधी जेटलुं आपणे तो જોઈ શકો છો આવી રીતે આપણે નિશાન કરી લીધું છે। હવે આ ભાગને આપણે કટ કરી લેશું। चार भाग कट थई गया छे अने हवे एने आपणे आवी रीते जे आ भाग छे तेने आवी रीते जॉइंट करी देवानो। જે આ ભાગ છે એને આવી રીતે આમ કરીને આપણે જોઈન્ટ કરી દેવાનું છે। બે ભાગને એ રીતે જોઈન્ટ કરી દેવાના છે આ રીતે। તો આને પછી આપણે જોઈન્ટ કરી દેશું। તો જોઈ શકો છો આપણે આ બે ભાગને આવી રીતે જોઈન્ટ કરી લીધા છે। હવે આ ભાગ સવળો રાખવાનો છે અને આ ભાગ આવી રીતે ઊંધો રાખવાનો છે અને આપણે આ સાઈડ સિલાઈ કરી લેવાની છે। હવે આ કપડું આવી રીતે રાખીને આની ઉપર આપણે ધાર સિલાઈ કરી લેશું। જેથી આ અંદરની સિલાઈ આપણી છે તે એકદમ બેસી જશે। હવે આપણે આ બે સાઈડ આપણે આવી રીતે પટ્ટી વાળવાની છે આવી રીતે। આ સાઈડ પણ સેમ આ સાઈડ પણ આપણે એ જ રીતે પટ્ટી વાળવાની છે।
અને જે આ ઉપર જે આપણે પટ્ટી વાળી છે તે ભાગ આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાનો છે। આ ભાગ આપણે મિલકોર છે એટલે પટ્ટી વાળવાની જરૂર નથી, એટલે આપણે આવી રીતે જ પટ્ટી વાળી દેશું। चपटा लेवाना छे एटले आपणे अहींथी कटनुं निशान लगावानुं छे। तो आपणे अहींया कटनुं निशान लगावी देशुं। अने जे आ भाग छे नीचेनो घेरनो ते सवळो राखवानो छे, अने बीजो भाग आपणे आवी रीते ऊंधो राखशुं। सिलाई करी लेशुं। तो आ साइड आपणी सिलाई थई गई छे। अने हवे जे ऊपर लेखानो भाग छे ते लेवानो छे। નેફાનો ભાગ આપણે સવરો રાખશું, અને આ સલવારનો ભાગ છે તે આપણે ઊંધો રાખવાનો છે। આવી રીતે આ સાઈડ આપણે ચપટા નથી લેવાના, આપણે વચ્ચેની સાઈડ ચપટા લેવાના છે। અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે તે પહેલાથી લેવાના છે। निशान लगायु छे तेनी पण आ साइड थी आपणे 5 इंच निशान करवानो छे। तो आपणे अहींथी ते अहींया लगी ज्यां आ ऊपर कट नुं निशान आवशे घेरनुं आवडवा આવી રીતે નિશાન આવી જવું જોઈએ। અને આટલો ઘેર આ સાઈડ કરશું અને બીજો ઘેર આપણે આ સાઈડ કરવાનો છે। આવી રીતે ચપટા લેવાના છે। જ્યાં
कट नु निशान छे ते एकदम आवी रीते फिट बेसी जाऊ छुई। अने हवे आपणे आ साइड पर पांच चपटा लई लेसु, ते आपणे आ साइड लेवाना छे। आ चपटा आपणे आ साइड लीधा छे अने आ साइड ना चपटा બીજી બાજુ લેવાના છે। જેથી આપણે સલવારનો ભેર એકદમ સરસ રીતે દેખાશે। ચપટા લીધા છે તે રીતે જ આપણે આ સાઈડ પણ ચપટા લઈ લેવાના છે। તો આ રીતે આ સાઈડ પણ આપણે ચપટા લઈ લીધા છે। હવે તેને આપણે આવી રીતે કરી લેવાનું છે અને આ ભાગ સવળો કરી નાખશું। જે આ ચપટાનો ભાગ છે તે આવી રીતે આવ્યો છે, જોઈ શકો છો। હવે આપણે આ કપડું છે ઉપરનો જે નેફો છે તે આવી રીતે આમ રાખીને આની ઉપર આપણે ધાર સિલાઈ કરી લેવાની છે। તો હું ધાર સિલાઈ કરી લઈશ પહેલા। તો આપણે ધાર સિલાઈ થઈ ગઈ છે, અહીંયા જોઈ શકો છો। હવે આપણે આ ભાગને આવી રીતે આ સાઈડ ફોલ્ડ કરી દેવાનો છે। આવી રીતે અહીંથી તે આપણે અહીંયા નીચે લગી સિલાઈ કરી લેવાનું છે। તો જોઈ શકો છો આપણે સિલાઈ કરી લીધી છે। આ ભાગ આપણે એકદમ ફિટ કરી લીધો છે। હવે આ જે નીચેનો ભાગ ઓપન છે ત્યાં આપણે સિલાઈ કરવાની છે। જે આ મોડીનો ભાગ આપણે 7.5 ઇંચ રાખ્યો હતો ત્યાં આપણે કેનવાસ મૂકવાનું છે। તો નીચે કેનવાસ મૂકવાની પટ્ટી તૈયાર પણ આવે છે અને આપણે ઘરે કેનવાસમાં પણ આપણે કટ કરી શકીએ છીએ। તો મેં કેનવાસમાં પટ્ટી કટ કરી છે 1 ઇંચની અને અહીંથી 7.5 ઇંચ છે તો આપણે 7.5 ઇંચ લગીની પટ્ટી કટ કરી લેવાની છે। અને તેને પણ આપણે નીચેથી આવી રીતે મોળી વાળી લેવાની છે, જોઈ શકો છો આવી રીતે। આવી રીતે બે સાઈડ સિલાઈ કરી લેવાની છે। તો હું બે મોળી આવી રીતે વાળીને બતાવીશ, આ ભાગ અને બીજો ભાગ। તો જોઈ શકો છો બે સાઈડની મોળી મેં આવી રીતે વાળી છે અને આવી રીતે 4 સિલાઈ કરી લેવાની છે મોળીમાં। અને હવે આ સલવાર આપણે અહીંથી આખો ભાગ જોઈન્ટ કરવાનો છે। જે આ બે નેફાના ભાગ હોય છે, આ ગાળાનો ભાગ છે તે આપણે અહીંથી લઈને મોળીનો ભાગ આ લગીન આપણે ફરતી સિલાઈ કરી લેવાની છે। આવી રીતે આપણે ફરતી બાજુ સિલાઈ કરી લેવાની છે। તો હું તમને સિલાઈ કરીને બતાવીશ। તો
જોઈ શકો છો આપણે આવી રીતે સિલાઈ કરી લીધી છે। હવે આપણે સલવારને સવડી કરી લેશું। તો જોઈ શકો છો સલવાર આપણી બનીને તૈયાર છે। જો મિત્રો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અવનવા વિડીયો તમારા સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે। નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડ્રેસનું ઉપર ટોપનું કટિંગ કેવી રીતે કરવું તે સાવ સિમ્પલ રીતે હું શીખવાડીશ।